ચોરણ 11 નો શાસ્ત્ર એ પેલું ચેપ્ટર માહિતી એકત્રીકરણ એમાં માહિતી એકત્રિત કરવાની રીતો ભણી રહ્યા છીએ એમાં ત્રીજી રીત પ્રશ્નાવલી ની સાથે આગળ વધ્યા એનો અર્થ જોયો તો એના લક્ષ્યો આદર્શ પ્રશ્નાવલી જોઈતી હવે આપણે પ્રશ્નાવલી ની રીતે ત્રીજી રીતે પ્રશ્નાવલી ની એમાં માહિતી મેળવવાની બે પદ્ધતિ છે પ્રશ્નાવલી ની અંદર બે રીતો છે એક ટપાલ દ્વારા પ્રશ્નાવલી ની માહિતી મેળવવી અને બીજું છે આગળ દ્વારા આ બંનેને સમજવાનો પ્રયત્ન કરીએ તો ટપાલ દ્વારા માહિતી મેળવવામાં આવે ત્યારે ટપાલ દ્વારા પ્રશ્નાવલી આપણે જે પ્રશ્નાવલી તૈયાર કરી છે એ પ્રશ્નાવલી ઉત્તરદાતા એટલે આપણે જેની પાસે જે માહિતી મેળવવાના છીએ એના સુધી ટપાલ દ્વારા પહોંચાડવામાં આવે છે અને ઉત્તરદાતાને એમાં એવી વિનંતી કરવામાં આવે છે કે આ પ્રશ્નાવલીના સમયસર ઉત્તર લખી આટલા સમયમાં અમને મળી જાય એટલા ભારત મોકલી આપવા વિનંતી આવી વિનંતી સાથે પ્રશ્નાવલી મોકલવામાં આવે છે અને એની આરે એક બીજું પરબીડિયું એક કવર મોકલવામાં આવે છે જેની અંદર આપણે જરૂરી ટિકિટ અને આપણું એડ્રેસ લખેલું હોય જેથી કરીને એ ખર્ચ ઉત્તરદાયિત્વ ઉત્તરદાતા ઉપર ન પડે અને એને કોઈ પ્રશ્ન ન થાય એટલે એ જવાબ આપવામાં મળતો જવાબ એ પરબીડિયામાં પૂરી આવે આપણને મોકલી શકે એ માટેની આપણે વ્યવસ્થા કરેલી હોય છે અને ટપાલ દ્વારા માહિતી મેળવવાનું કહેવાય પ્રશ્નાવલી તો ટપાલ દ્વારા પ્રશ્નાવલી મેળવવા માટેના ફાયદા પહેલો ફાયદો કે વિશાળ ક્ષેત્ર હોય ત્યારે બહુ મોટું વિશાળ ક્ષેત્ર હોય ત્યારે આપણે દરેક પર રૂબરૂ જઈ શકીએ ન હોય ત્યારે આપણે આ બધી પ્રશ્નાવલીઓ ટપાલ દ્વારા મોકલી શકીએ છીએ અને સર્વે કરી શકીએ માહિતી મેળવી શકીએ છીએ બીજું સરળ અને ઓછી ખર્ચા કારણ કે અહીંયા આપણે કે રૂબરૂ જવાનું નથી એટલે આપણા માટેના એ ખર્ચાઓ બધા બચી ગયા સમય શક્તિ અને નાણાંનો બચત થાય છે એકદમ સરળ છે અને ઓછી ખર્ચા છે પછી અંતરિયાળ વિસ્તારોમાં જ્યાં તમે ફોન દ્વારા કોન્ટેક્ટ ન કરી શકતા હોય ત્યાં રૂબરૂ જવું એટલું શક્ય ન હોય અથવા તો ત્યાં કોઈ બીજા સાધનો ઉપયોગી ન થતા હોય એવા વિસ્તારોમાં પણ ટપાલ દ્વારા તમે માહિતી મેળવી શકો તો દુર્ગમ સ્થળોએથી માહિતી મેળવવા માટે સરળ ઉપાય છે અને એના સરળતાથી માહિતી મેળવી શકીએ તો આયા લાભ થયા ટપાલ દ્વારા પછી ગેરલાભ જોઈએ તો ગેરલાભમાં પેલું છે કે અશિક્ષિત અને અસહકાર મતલબ કે આપણે શોર્ટમાં નામ આપ્યું છે કે જો આપણે ઉત્તરદાતા અશિક્ષિત હોય તો પ્રશ્નાવલી વાંચી શકવાના નથી એટલે એનો ઉત્તર આપી શકે નહીં અથવા શિક્ષિત હોય પણ અસહકાર હોય એવી ભાવના હોય એટલે કે પ્રશ્નનો ઉત્તર આપવા માંગતા ન હોય ત્યારે એ આડા અવળા ઉત્તરો આપીને આપણે મોકલી શકે તો ત્યારે આ નબળી આપણે માહિતી છે એ નબળી પડે છે બીજું અધૂરી માહિતી ઘણી વખત એવું બનતું હોય કે આ ઉત્તરદાતાથી 25 પ્રશ્નોમાંથી 10 પ્રશ્નોનો જવાબ આપીને માહિતી મોકલી દઈએ તો આપણને અડધી માહિતી મળે અડધી માહિતી આપણી રહી જાય છે એટલે અધૂરી માહિતી મળે છે પછીનો મર્યાદા છે ગેરલાભ છે ઉત્તરદાતાની બેદરકારી જો ઉત્તરદાતાને માહિતીની પ્રશ્નાવલી મળે પણ એ પછી બેદરકાર પડી જાય એના પ્રત્યે કોઈ ખોટ ન રાખે કે આપણે માહિતી બરાબર આપી મોકલીએ અને ટપાલ પાછી ન મોકલીએ એટલે કે આપણી માહિતીની પત્રિકા છે એ ગેરવલે ગાયબ થઈ જાય પછી આવે જ નહીં તો આપણા માટે નકામ કરે છે સફળ થતા નથી અને અર્થઘટન થઈ જાય જયારે આપણે પ્રશ્નાવલી મોકલાવીએ ત્યારે એ વાંચી શકે પણ વાંચીને એનો હેતુ કદાચ ન પણ સમજી શકે અથવા તેની મનમાં થતા જે કઈ પ્રશ્નો છે એનું એનું નિરાકરણ થતું નથી એટલે આપણે તે રૂબરૂ જઈને સમાધાન કરીએ એવું સમાધાન એને મળતું નથી એટલે તેમાં એનો અર્થઘટન ન થાય ત્યારે પણ પ્રશ્નોના જવાબ સાચા ન પણ મળી શકે એવું બને છે એટલે આ ટપાલ દ્વારા આપણે દૂર રહીને માહિતી મેળવીએ પરોક્ષ રીત પણ છે એ પ્રકારની બરાબર તો એવા આ બધા ગેરફાયદા ઉભા થાય છે એટલે બીજી રીત આપણે અપનાવીએ છીએ આગળક દ્વારા પ્રશ્નાવલી આગળક એટલે કે આપણે કોઈ વ્યક્તિને આપણે નિમણૂક કરેલા વ્યક્તિઓ સામેવાળા વ્યક્તિ સુધી જાય ત્યાં જઈ અને એને રૂબરૂ પ્રશ્ન પૂછી અને માહિતી મેળવે જવાબ મેળવે આ આગળક દ્વારા પ્રશ્નાવલી હોય તો આ પ્રશ્નાવલીમાં આગળક છે એ શિક્ષિત તાલીમ લીધેલા હોવા જોઈએ ઉપરાંત એનો ઉત્તરદાતા અને સારું વર્તન હોવું જોઈએ ઉત્તરદાતાને માનહાનિ ન થાય એ જોવું જોઈએ અને સરળતાથી પ્રેમપૂર્વક એને પ્રશ્નો પૂછી સમજાવી અને યોગ્ય સાચા જવાબ મેળવવા જોઈએ અહીંયા જવાબ પણ ઉત્તરદાતા લખતો નથી પરંતુ જવાબ છે એ આપણો જે આગળ પ્રશ્નો પૂછનાર વ્યક્તિ જે જનાર છે અહીંયાથી એ જ પોતાના હસ્તાક્ષરમાં જવાબ લખે છે એટલે એ પણ પ્રોબ્લેમ થતો નથી ભાષાનો પ્રશ્ન થતો નથી તો અહીંયા આ રીત ટપાલ કરતાં થોડી વધારે સરળ છે પછી એના લાભ જોઈએ તો આપણે પૂર્ણ અને
મેળવી નાખશે અને સાચા જવાબ મેળવશે મેળવવાની કોશિશ કરશે એટલે માહિતી સાચી બની શકે છે ઉત્તર કરતા અશિક્ષિત હોય તો પણ સફળ થાય છે કારણ કે આપણો આગળ ત્યાં ગયો એને વાંચીને પ્રશ્નો સમજાવશે સમજાવશે એટલે ઉત્તર કરતા એનો જવાબ આવશે અશિક્ષિત હોય તો પણ આપણે આયા ઉપયોગી થઈ જ છે પછી પ્રશ્નાવલી ગેરવલે જતી નથી આગળ પડે અભિનય કે પ્રશ્નાવલી બે દરકારી કારણે જો ગાયબ થઈ જાય તો આયા થતું નથી કારણ કે પ્રશ્નાવલી જવાબદારી આપણા આગળ આપણી છે એ જશે જવાબ લખશે અને પાછો લઈને આવશે એટલે ગેરવલે એટલે કે ક્યાંય ગુમ થવાની જરૂર અહીંયા નોબત આવતી નથી સમસ્યા ઉભી થતી નથી અને વિશ્વસનીય માહિતી માહિતી મેળવનાર વ્યક્તિ આપણે મળેલા છે સામેવાળાએ એને જવાબ આપ્યા છે એની ખાતરી કરી કે લખ્યા છે એટલે માહિતી જે મળે એ માહિતી તપાસ કરતા વધારે વિશ્વસનીય હોય છે જોઈએ એમાં પણ ગેરફાયદા છે તો ગેરલાભ જોઈએ ને એક તો આપણી પાસે આવા નિષ્ણાત આગળકો મેળવવા તાલીમ પામેલા અથવા તેવા બધા આગળકો વધારે સંખ્યામાં જમાય ત્યારે એટલા બધા આગળકો મેળવવા મુશ્કેલ છે બરાબર તો એ સરળ કામ નથી બીજું વધુ ખર્ચા કારણ કે બધા જ આગળકોને તથા આવવા જવા પર કુતરાનું પગાર વગેરે ચૂકવવું પડે છે તો આ પદ્ધતિ ખૂબ ખર્ચાળ હોય જાય છે આગળકોને તાલીમ આપવી કઠિન છે કારણ કે વિશાળ ક્ષેત્રમાં સંશોધન કરતા હતા ઘણા બધી સંખ્યાના આગળકો હોય બધા આગળકોને તાલીમ આપીએ સોરી તો એ બધા આગળકોને તાલીમ આપવી પણ કઠિન કામ છે અને તાલીમ આપીને પછી કોઈ આગળ કામ ન કરે તો પણ આપણે તાલીમ મેળે રહે છે એટલે આ પ્રોબ્લેમ ઉભો થાય છે અહીંયા પછી વિશાળ ક્ષેત્ર હોય ત્યારે આ કામ સફળતા મળતી નથી કારણ કે વિશાળ ક્ષેત્રમાં આગળકોને પણ કંટાળો આવે છે અને માહિતી બરાબર મેળવી શકાતી નથી એટલે ત્યારે આપણે નિષ્ફળ જઈએ છીએ અને સમયની પ્રતિકૂળતા આપણો આગળ જ્યારે ઉત્તરદાતા પાસે જવાબ માંગવા જાય ત્યારે જવાબને પહેલા એક ફોન ઉત્તરદાતાનો સંપર્ક કરશે અને પૂછશે કે તમે ફ્રી છો કયા ટાઈમમાં તમે જવાબ આપી શકશો કયા ટાઈમમાં તમારી મુલાકાત લઈએ અથવા ત્યાં જાય ત્યારે એ ઉત્તરદાતા હાજર ન હોય તો આગળ આપણે પાછો જવાબ થાય આગળ પાછો જાય અને ઉત્તરદાતા એમ કે અમે અત્યારે ફ્રી નથી જવાબ આપવા માટે તો પછી એને ફ્રી ટાઈમમાં આપણે જવું પડે અહીંયા સમયની પ્રતિકૂળતા બંને વચ્ચે રહે છે કે સમયનો મેળ બેસાડવો ઘરો પડે છે એટલે પણ એક મર્યાદિત પદ્ધતિ બને છે તો અહીંયા આપણે ભણ્યા પ્રશ્નાવલીની રીતની બે મુખ્ય રીતો એમાં તપાસ દ્વારા પ્રશ્નાવલી અને આગળ દ્વારા પ્રશ્નાવલી બંને પણ ડેમો પૂછી શકે બંને વચ્ચે તપાસ પણ પૂછી શકે અથવા બંનેને ટૂંકો પ્રશ્ન સમજાવો લાભાલાભ લખો બેમાંથી એક પણ ટૂંકો પ્રશ્ન પૂછી શકે તમારે બરાબર વિસ્તારથી આ બંને પ્રશ્નો નોટમાં તૈયાર કરવાના છે સારા અક્ષરે નોટ તૈયાર ધર્યો અને ભણવા રહ્યો આભાર